हेलो विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं हिंदी। तो हिंदी नी अंदर छे स्वर ओ। आनी अंदर आपणे जोई गया के अनेकानो एक मात्र ओ, अने हवे आपणे भणवानुं छे तो के स्वर अ। तो विद्यार्थी मित्रों, हिंदी नी चोपड़ीमां तमारे पेज नंबर 46 ऊपर आप्युं छे के चित्र ओळखी खाना पूरो। तो विद्यार्थी मित्रों, आपणने पहेलुं शुं आप्युं छे? नौकर। तो तमारी चोपड़ीमां चित्र छे के नौकर। तो नौकर ने गुजराती में शुं कहीए? तो के नौकर। तो आपणे र आपेलो छे, चित्रनी हरोळमां ऊभी हरोळमां आपणे नौकर लखवानुं छे। तो आपणे लखीशुं ननेकानो बे मात्र नौकर, एटले आपणो शब्द बनशे के नौकर। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે બાજુનું ચિત્ર। તો બાજુનું ચિત્ર તમને ચોપડીમાં આપ્યું છે ઓઝર। તો ઓઝરને ગુજરાતીમાં શું કહેવાય? તો કે ઓઝર। તો કે ર આપેલો છે, તો હવે આપણે આડી હરોળમાં જે ચિત્ર આપ્યું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખશું અનેકાનો બે માત્ર ઓ, ઝનેકાનો ઝા અને ર। તો આપણો શબ્દ બનશે ઓઝર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ખાના પૂરા થઈ ગયા છે। તો કે પહેલા ખાનામાં શું લખ્યું? તો કે નોકર, અને આડી હરોળમાં શું લખ્યું? તો કે ઓઝાર। હવે વિદ્યાર્થી મિત્રો, તમે બાજુનું ચિત્ર આપ્યું છે ખીલોનું। તો તમને ચોપડીમાં જો ઉપર ખીલોના આપ્યું છે, તો ખીલોના એટલે શું થાય? તો કે રમકડા। તો રમકડા થાય તો આપણે ના આપેલો છે, અને આપણે લખવાનું છે ખને રસવાય ખી, નને કાનો બે માત્ર લો, નને કાનો ના। તો આપણો શબ્દ બનશે ખી લો ના। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આવ્યું છે કે બોના। તો તમારી ચોપડીમાં જો આડી હરોળમાં ના આપેલો છે, બોના એટલે કે નાનો માણસ। તો હવે આપણે લખવાનું છે બને કાનો બે માત્ર બો ના। તો આપણો શબ્દ બનશે કે બો ના। ઊભી હરોળમાં બનશે ખી લો ના, અને આડી હરોળમાં બનશે તો કે બો ના। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલું છે નૌકા। તો નૌકા એટલે ગુજરાતીમાં શું થાય? તો કે હોડી। તો નૌકાનું ચિત્ર આપણને આપેલું છે ઉપરની સાઈડ। તો હવે આપણને કનિકા નૌકા આપેલું છે, ને આપણે લખવાનું છે નૌ। તો લખીશું વિદ્યાર્થી મિત્રો નનેકાનો બે માત્ર નૌકા। અને હવે આ બાજુ ચિત્ર આપેલું છે આપણને ચોકા। તો ચોકા એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ? તો કે પાટલી। તો કા આપેલો છે, તો લખવાનું છે તને કાનો બે માત્ર ચોકા। તો હવે આપણો શબ્દ બનશે ચોકા, અને પેલો શબ્દ બનશે તો કે નૌકા અને ચોકા। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નીચે તો કે ફૂટતા અક્ષર લખો। તો પહેલું આપણને આપેલું છે આગળ। ત્યારબાદ તો કે ફોરન, ર અને ન આપેલો છે,
લેમ્ડા આખો શબ્દ બનશે કે ફોર ન ત્યાર બાદ જોઈએ તો કે ઓરત આપેલું છે તો ઓરતમાં શું આપેલું નથી તો કે અનેકાનું બે માત્ર ઓ આપેલો નથી તો હવે આપણે શું લખવાનું છે ર અનંત આપણને આપેલો છે બરાબર તો આપણને આપેલું નથી અનેકાનું બે માત્ર ઓ તો આપણે લખી દેવાનું અનેકાનું બે માત્ર ઓ એટલે આપણો આખો શબ્દ બની છે કે ઓર ત હવે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે તો કે લોટના એની અંદર ટ અને નને કાનો ના આપેલું છે બરાબર આપણે શું નથી આપેલું તો કે લો તો આપણે એક શબ્દ નથી આપેલો તો આપણે લખી નાખવાનું નને કાનો બે માત્ર લો એટલે આપણો આખો શબ્દ બની જાય તો કે લોટ ના જે આપણે ખૂટતા અક્ષરમાં લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બાકી કે કે મોલવી તો એની અંદર આપણને શું આપેલું છે કે લ અને વી આપેલું છે બરાબર આપણે લખવાનું છે મો એક અક્ષર આપણે બાકી છે તો આપણે લખી દેવાનું અને નાનો બે માત્ર મો લ વી તો આપણો શબ્દ બની ગયો મો લ વી હવે ત્યારબાદ આપણને આપેલું છે નીચે તો કે ક તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને નીચે શું આપેલું છે તો કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આપણને કૌંસમાં શબ્દ આપેલા છે તો કે પોધા સરોતા અને ચોગા તો પોધા એટલે શું થાય ગુજરાતીમાં તો કે પોધા એટલે છોડ સરોતા એટલે તો કે સુડી અને ચોગા એટલે તો કે પાટલી જે વિદ્યાર્થી મિત્રો તમને બાજુમાં ચિત્ર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોપડીમાં ચિત્ર જોતા જશું તો પહેલું ચિત્ર તમને શું આપેલું છે તો કે સરોતા કે સરોતા એટલે શું થાય ગુજરાતીમાં તો આપણે સમજાવ્યું કે સુડી તો શું ચિત્ર જોઈને આપણે ખાલી જગ્યા લખવાની છે તો કે રમેશ સરોતા પકડ તો આપણું વાક્ય શું બનશે રમેશ સરોતા પકડ હવે બીજું શું આપેલું છે તો કે મીના ખાલી જગ્યા લાદી છે તો ચિત્ર જોવાનું આપણે ચિત્ર શેનું આપેલું છે તો કે ચોકા ચોકા એટલે શું થાય તો કે પાટી તો લખીશું મીના અહીંયા જો આપેલું છે આપણને કૌંસમાં ચોખા આપેલું છે તો હવે આપણે લખવાનું છે કે મીના ચોખા લાદી હે તો આપણું વાક્ય બનશે કે મીના ચોખા લાદી હે હવે ત્રીજું શું આપેલું છે તો કે મોસી ખાલી જગ્યા લગાવ તો ત્રીજું ચિત્ર આપણને આપેલું છે કે પોધા પોધા એટલે શું થાય તો કે છોડ તો આપણને કૌંસમાં આપેલું છે પોધા તો મોસી પોધા લગાવ તો આપણું વાક્ય બની ગયું કે મોસી પોધા લગાવ ફરી એક વાર જોઈએ એટલે કે રમેશ સરોતા પકડ છે આપણને આપેલું છે અહીંયા કૌંસમાં આપેલું છે સરોતા તો આપણે લખવાનું છે રમેશ સરોતા પકડ તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના
Good.